આગામી ત્રેવીસ નવેમ્બરથી શાળાએ જવાનું છે અને એ માટે તમારે સંમતિપત્રક શાળામાં ભરીને આપવાનું છે તો કયા દિવસે શાળાએ જવું કેટલા સમય માટે જવું એનો ઓફિશિયલી પરિપત્ર બહાર પડી ગયેલો છે તો આજે આપણે ડિટેલથી જોઈશું તો જોઈએ તો કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન બાદ શાળાઓ પુનઃ શરૂ કરવા બાબતે તો જોઈએ તો તો જે અગત્યના મુદ્દા છે એ જ નંબર તમામ સરકારી સ્વનિર્ભર માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે ઓફલાઈન શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક રહેશે તથા તે માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી આ સાથે નમૂનામો લિખિત સંમતિ પત્ર મેળવવાનું રહેશે જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ન જોડાય તેઓ માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા શાળા દ્વારા કરવાની રહેશે તેમજ રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત ચેનલ અને દૂરદર્શન ડીડી ગિરનાર પરથી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના રહેશે વિદ્યાર્થીઓ એવું કહેવું છે કે જે નવ થી બારમો વિદ્યાર્થીઓ ભણે છે એમને શાળાએ જવાનું સ્વૈચ્છિક રહેશે એટલે તેમની ઈચ્છા હોય વાલીની તો જ જવાનું છે જો જવાનું થાય તો વાલીનું સંમતિ પત્રક શાળાના આચાર્યશ્રીને આપવું પડશે હવે જે વિદ્યાર્થીઓ શાળામાં નહીં જ ના જઈ શકે એના માટે તો શાળાના વર્ગ શિક્ષકો દ્વારા જે ઓનલાઈન ભણાવવામાં આવતું હતું તે વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવશે ચલો બીજો મુદ્દો અઠવાડિયાના સોમવાર બુધવાર અને શુક્રવારના રોજ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શાળાને મોકલવાના રહેશે જ્યારે મંગળવાર ગુરુવાર અને શનિવારના રોજ ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓએ શાળાને બોલાવવાના રહેશે તો ધોરણ દસ અને બાર જે મહત્વના છે એમને સોમવાર બુધવાર અને શુક્રવાર એમ ત્રણ દિવસે જવાનું ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓએ મંગળવાર ગુરુવાર અને શનિવારે જવાનું વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતા ધ્યાને લઈને વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે જેથી બે વિદ્યાર્થીઓ વચ્ચે ભારત સરકારની માર્ગદર્શિકા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે વધુમાં કયા વિષય અભ્યાસક્રમ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય લેવા માટે શાળાના આચાર્ય સી સક્ષમ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો તમારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ગોઠવાય એ મુજબ શાળાના આચાર્યશ્રીએ તમને કેટલા સમય માટે બોલાવા એ આચાર્યશ્રી ઉપર ડિપેન્ડ રહેશે જો શાળાની સંખ્યા વર્ગમાં ઓછી હોય તો તમને ફૂલ ટાઈમ પણ બોલાવી શકે છે એ દિવસ માટે અને જો સંખ્યા વધારો હોય તો અમુક ચોક્કસ કલાકો પણ શાળાના આચાર્ય તમને બોલાવી શકે છે એ વર્ગની સંખ્યા ઉપર નિશ્ચિત થશે વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે ફેસ માસ્ક ફરિયાદ રહેશે અને સતત મોનિટરિંગ દ્વારા કોઈ પણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી શિક્ષક શાળા સંકુલમાં ન પ્રવેશે તેની કાળજી સત્તાધિકારીઓ લેવાની રહેશે તો તમે શાળામાં જો તો માસ્ક ફરજિયાત પહેરવાનું છે પછી શાળામાં તમને તાવ માટે જે ઘન છે એના દ્વારા પણ ચકાસણી કરવામાં આવશે કોઈ લક્ષણ જો તમને તાવ આવ્યું છે તો શાળામાં દાખલ કરવા દેવામાં આવશે નહીં મેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા અથવા પરિવારમાં કોરોના સંક્રમિત કોઈ વ્યક્તિ હોય તેવા વિદ્યાર્થી કે સ્ટાફના કોઈ પણ વ્યક્તિ શાળામાં હાજર રહી શકશે નહીં વિસ્તારમાં શાળા હોય તો શાળા ખોલી શકાશે નહીં એટલે કે જે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થી શાળામાં જવાનું રહેશે નહીં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એસઓપીમાં દર્શાવ્યા મુજબ તમામ સંબંધિતો જેવા કે આચાર્ય શિક્ષક વાલીઓ વિદ્યાર્થીઓ એસએમસી સભ્ય વગેરેના કેપેસિટી બિલ્ડિંગ અંગેની કાર્યવાહી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઆરટી અને ડાયટ એ કરવાની રહેશે આ તમામ કાર્યવાહી ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એસઓપી માર્ગદર્શિકા અનુસાર કરવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આ સૂચના જે પરિપત્ર છે મેં તમને વાંચીને સંભળાવેલું છે આના આધારે તમારે શાળામાં જવું કે ન જવું એ તમારા વાલીએ નક્કી કરવાનું છે ઘરમાં બેસી અને પછી નક્કી થશે ઓકે જો જવાનું થાય તો સંમતિ પત્રકનો આ નમૂનો છે એ તમારે શાળાએ ભરીને તમારે આપવો પડશે તો જ તમને વર્ગખંડમાં બેસાડવામાં આવશે મિત્રો ઓકે આ પરિપત્ર હતો એની સમજ મેં તમને આપેલી છે થેન્ક યુ